એક સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર જાડેશ્વર વિસ્તારના ચકચારી ત્રિપલ મર્ડરના બનાવમાં પાનોલીની કેમિન હોવામાં નોકરી કરતા જગદીશ સોલંકીએ પોતાના ઘરમાં જ પત્ની વંદના અને તેમજ પુત્ર વેદાંત અને પુત્રી રૂપાલીને તીક્ષ્ણ ચપ્પુ વડે રહેસી નાખી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બાદ જગદીશ સોલંકીએ પણ પોતાના ગળા પર ઘા ઝીકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ અત્યંત ગંભીર હાલતમાં જગદીશ સોલંકીને સારવાર માટે વડોદરા લઈ જવાયો હતો. પોલીસ હત્યારા જગદીશ સોલંકીના હોશમાં આવવાની રાહ જોઈ રહી હતી. સારવાર કારગત નિવડતા પોલીસ દ્વારા આરોપી જગદીશ સોલંકીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કવાએ આ કૃત્ય પાછળ આર્થિક સંકનામણ હોવાનું જણાવ્યું હતું. આ બનાવ પાછળનું કારણ એમની રજૂઆત પ્રમાણે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે. નિયર અબાઉટ 4.25 લાખ રૂપિયા જેવું એમની માથે બર્ડન હતું. હા, એટલે એ પોતે શેર બજારનું પણ કરતા હતા અને કદાચ એ બાબતમાં હજી અમે તપાસ નથી કરી શક્યા, પણ શેર બજારમાં એમનું રોકાણ લેપ્સ ગયું છે. આ હિચકારા કૃત્યને અંજામ આપનાર જગદીશ સોલંકીએ પોતે બેંકમાંથી લોન લીધી હોવાનું અને આર્થિક સંકનામણના કારણે આ કૃત્ય કર્યાનું જણાવી છુટ્ટી પોકે રડી ઉઠ્યો હતો. આર્થિક તંગી પણ હતી અને મને કંપનીના માણસો દ્વારા આર્થિક રીતે હેરાન કરવામાં પણ આવતા હતા અને ઇકોનોમિકલી મને ફાઇનાન્શિયલી ક્રાઇસિસ ને બધું કારણે મારે આ પગલું ભરવું પડ્યું છે. બેંક પાસેથી જ લોન હતું, એ જ બેંકની જ લોન હતી, એ જ એક એક્સિસ બેંકમાંથી હતી અને બીજી HDFC બેંકમાંથી હતી. લોન લીધી હતી, ઘરનો ખર્ચો ને બધું વ્યવસ્થિત મેન્ટેન રહી અને ફર્ધર પેલા માટે. કોર્ટ સમક્ષ આરોપી જગદીશ સોલંકીને રજૂ કરવામાં આવ્યા બાદ તેને સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા